કરી શકાય એફએસએલ ને કેવી રીતે મેનેજ કરી શકાય જી બિલકુલ રુઝાનજી આ બધી બાબતો છે રુઝાનજીને એક સવાલ પૂછું રુઝાનજી ઘણી બધી એનજીઓ કામ કરે છે સામાજિક કાર્યકર્તાઓ કામ કરે છે નિર્ભયા કાંડ પછી કેમ આપણને એવું જોવા નથી મળતું સાંભળવા નથી મળતું કે આવી ઘટનાઓ ન બનવી જોઈએ અથવા ઓછી થવી જોઈએ અથવા અટકવી જોઈએ અથવા સરકારે કોઈ એવા પગલાં લીધા છે કારણ કે આખરે આમાં તો સામાજિક કાર્યકર્તાઓ કે સંસ્થાઓના જે પ્રયત્નો છે એ તો નિરર્થક સાબિત થાય છે ને સૌથી પહેલા મારે બે પોઈન્ટ કહેવા છે પછી તમારો પોઈન્ટ પર સૌથી પહેલા તો ચાર રેપ કેસ એક કલાકમાં થાય છે ચાર કલાકમાં એક નથી થતું એટલે લેટ અસ બી વેરી ક્લિયર કે આ બહુ ખરાબ આંકડા છે કે તમે ચાર ઇન્ડિયામાં ચાર રેપ કેસ એક કલાકમાં થાય છે બીજો પોઈન્ટ કે જ્યારે આપણે ઉનાવની વાત કરીએ છીએ ત્યારે મેં એક ચીજ પહેલા સ્ટાર્ટિંગમાં એફઆઈઆર જ્યારે નોટ કરી ને ત્યારે ખબર છે શું કર્યું એ લોકોએ પેલા ગુનેગારનું નામ જ ના લખ્યું એટલે પેલા કુલદીપ કે શું નામ છે એનું નામ જ ના લખ્યું અને એટલે એનાથી શું થયું કે એટલે પેલો ફરતો રહ્યો કારણ કે એમાં તો ઓફિશિયલ નામ પેલી બિચારી બોલી બોલીને મરી ગઈ પેલી આપણી દીકરી પણ આને ના લખ્યું એટલે ત્યાં ભાઈ ફરતા રહ્યા આ એટલે આટલા આ લોકોની શાન પણ જુઓ આ કહેવા માંગુ છું બાકી તો જે બીજું કહ્યું એ તો આપણને ખબર છે હવે કમિંગ બેક ટુ જે આપણે લેટ છે જે આપણે બધા મહેનત કરી બધાએ મળીને સ્ત્રી પુરુષે મળીને કારણ કે આ અચ્છે બુરાની લડાઈ છે સ્ત્રી પુરુષની લડાઈ નથી અને આપણે બધાએ થયું કે ભાઈ બહેનોને એમ્પાવર કરીએ એમ્પાવર થઈ સેલ્ફ ડિફેન્સ શીખાડી રહ્યા છે સ્કૂલ કોલેજીસ મહેનત કરી રહ્યા છે સંસ્થાઓ મહેનત કરી રહી છે એનો ફાયદો શું થયો પણ ના ફાયદો થયો કઈ રીતે મેં એક ચીજ એનાલાઇઝ કરી કે જે અગર જાણે કે એક્ઝામ્પલ આપું તમને કે જાણે કે આ સેમ એક્ઝામ્પલ છે કે અત્યારે જે રીતે પહેલા જેટલા કેસીસ નોટ થતા તેનાથી વધારે નોટ થઈ રહ્યા છે પેલો ગુનેગાર પકડાઈ જાય અને બીજી છોકરી હેરાન ના થાય અનફોર્ચ્યુનેટલી હવે ક્યાં આપણે ફેલ ગયા આપણે જ્યુડિશિયરી ફેલ ગઈ જ્યુડિશિયરી કઈ રીતે જ્યુડિશિયરી ને પોલીસ ઇન્વેસ્ટિગેશન બંને જોડે ગણી કારણ કે ઘણી વાર ઇન્વેસ્ટિગેશનમાં ગોટાલો હોય છે એટલે ઓબ્વિયસલી જ્યુડિશિયરી ફેલ જાય છે કઈ રીતે ફેલ ગઈ એના આંકડા આપી દઉં આપણો કન્વિક્શન રેટ કન્વિક્શન એટલે સજા આપો 100 માંથી આપણે 2016 નો આ રેટ છે કારણ કે 2017 માં આ ફિગર્સ આવ્યા હતા ને અત્યારે 18 ચાલે છે કે 2016 માં હર 100 ગુનેગાર હર 100 ગુના નોટ થાય એમાંથી ખાલી 18.9% કન્વિક્ટ થાય એટલે એનો એનો ગુના એને સજા મળે બાકી બધા છૂટા પડી છૂટ એટલે છૂટી જાય એટલે અહીંયા આપણે ફેલ ગયા હવે બીજી વાત શું ફરક પડ્યો અત્યારે હવે મેજર ફરક એ પડ્યો છે તમે છેલ્લે અઠવાડિયાના કેસીસ સાંભળશો તો નાની દીકરીઓ 8 વર્ષ 10 વર્ષ 11 વર્ષ એવી દીકરીઓ પર બલાત્કાર થાય છે અને બીજી બહુ આઈ મીન આપણે હચમચાવી દે એવી વાત છે કે પછી એ લોકો દીકરીને ખલાસ કરી દે છે બહુ ખરાબ રીતે અગર તમે અત્યારે સુરતનું સમજો મગજ કામ કરવાનું બંધ થાય કે 86 ઘા અને ખાલી 86 ઘા એટલે જે એફએસએલ માં આવ્યું છે કે દીકરીના આંસુ બી સુકાઈ ગયા દેટ મીન્સ યુ આર ટોર્ચર્ડ આપણે તો વિચારી નથી શકતા આઈ મીન મગજ બગડી જાય છે નાની બાળકીને એટલું શીખવાડે કે ભાઈ તું ભાગી જવાની કોશિશ કર કારણ કે નાનું એટલે ટીંગ ટીંગ કરીને ભાગી શકે છે પણ એની પાસે એટલી બુદ્ધિ ને અક્કલ કેટલા લેવલ સુધી અત્યારે મોટાઓને બી જેને કે મને હું જયારે સેલ્ફ ડિફેન્સ શીખવાડું છું ત્યારે મને એક સવાલ આવે છે જવાબ કોઈની પાસે પણ મૂળ વસ્તુ એ છે કે વિનાબેન સેલ્ફ ડિફેન્સ કરતા સેલ્ફ ડિફેન્સ ઇમ્પોર્ટન્ટ હોય શકે પણ એ સિવાય બીજું કયું પરિબળ મહત્વનું છે કે